રાધનપુર તાલુકાના દેલાણા ગામે મકાન સહાયમાં તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ તેના પતિ દ્વારા ગેરરીતિ કર્યાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ભારે વરસાદને લઈ અસરગ્રસ્ત લોકોને સહાય ચૂકવવામાં આવે છે ત્યારે અનેક ગામોમાં ગેરરીતિના આક્ષેપો કરવામાં આવે છે. ત્યારે રાધનપુર તાલુકાના દેલાણા ગામે મકાન સહાયમાં તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ તેમના પતિ દ્વારા ગેરરીતિ કર્યાના આક્ષેપ ગામના અમુક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તેમના પતિ દ્વારા ખોટું સર્વે કરાવી પાકા મકાન હોવા છતાં કાચા દર્શાવી મકાન પડી ગયેલ ના હોવા છતાં પડી ગયેલ ખોટી રીતે દર્શાવી લાખો રૂપિયાની ગેરરીતિ કરેલ છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમાં તાલુકા વિકાસ અધિકારી પોરાણિયા પણ સંડોવાયેલા છે, જેથી લાગવગના જોરે લાખો રૂપિયાની ગેરરીતિ કરેલ છે, જેથી રાધનપુરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને જેને લઈ લોકોમાં ચર્ચાનો વિષય જોવા મળ્યો હતો. અમે દેલાણા ગામથી આવેલ છીએ, અમે 25-30 જણા સાથે લઈને આવેલ છે અને 50 જણા ગામમાં ખાલી 25 જણાને પૈસા મળેલ છે. 50-60 હજાર ઉપર બાકીનો રેશિયો વધીને 2200 રૂપિયા અલળ છે, ખાલી 2200 રૂપિયા અલળે, બાકી બીજા કોઈને અલળ નથી. અને સરપંચના કાકા અને ભત્રીજાઓને જ મળે છે, બીજા કોઈને રૂપિયો મળ્યો નથી. અને દુકાનદારોમાં જે વધારે નુકસાન હતું દુકાનદારોને એને પણ આલું નથી, જે કાંઈ નુકસાન નહોતું એમને આલ છે. અને 50 હાઈટથી ઉપર એમના કાકા ભત્રીજાઓને કોઈ નીચે આવેલ નથી, અને શિક્ષકો અને કર્મચારીઓને પણ 50-50 હજાર રૂપિયા સાહેબ આલ છે. જોવાનું એ રહ્યું કે પ્રાંત અધિકારી ગિલવા સાહેબ સત્ય બહાર લાવશે કે પછી હોતી હૈ ચલતી હૈ, એ તો આવનારો સમય જ બતાવશે. અકિલ મલેક, CN24 ન્યૂઝ, રાધનપુર.